નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અગિયાર વિષય ભૂગોળ એસવીએસ બનાસકાંઠાનું મિત્ર સંપૂર્ણ સો ટકા સાચું પેપર સોલ્યુશન આપણે કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રો સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ અગિયાર અને દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર વિભાગ છે એ આવશે ડી રૂપાંતરિત ખડક આવશે વર્તમાન સમયમાં પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન આશરે કેટલા સેલ્સિયન્સ હોય છે તો મિત્રો ડી ચૌદ સેલ્શિયન્સ તાપમાનના ઉધવા ઘટાડા દરને શું કહે છે તો તેને લેપ્સ રેટ કહે છે દબાણના કયા પટ્ટાને નિર્વાત પ્રદેશ કહે છે તો બી સાચો આવશે વિષમૃધિય લઘુદાપટ નકશાની લઘુલિપી એટલે તો સાચો જવાબ આવે છે એ મિત્રો રૂઢ સંજ્ઞાઓ ત્યારબાદ વિભાગ બી જે છે તેના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું તો એક વાક્યમાં ઉત્તર આપવાનો છે એક માર્કનો પ્રશ્ન હતો મિત્રો જમીન એટલે શું તો આબોહવાની અસરની પરિણામે મિત્રો તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણી અવશેષો અડવાથી બનતા જૈવિક તૈયાર થયેલા અસંગઠિત પાથના પાતળા સ્તરને જમીન કહે છે છે સ્થાપક બળોના મુખ્ય બે પ્રકારો કયા તો સ્થાયી બળો અને ગતિશીલ બળો વજન વાયુ કયા આવરણમાં આવેલો છે તો વજન વાયુ સમતાપ આવરણમાં આવેલો છે સૂર્યઘાત એટલે શું તો સૂર્ય દ્વારા પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યકાત કહે છે ફેરલનો નિયમ જણાવો તો ફેરલના નિયમ પ્રમાણે ઉત્તર ગોળાર્ધમાં વાતા પોતાની જમણી બાજુએ અને દક્ષિણ ગોળાર્ધમાં વાતાપવનો પોતાની ડાબુ બાજુએ મરડાય એટલે કે ફંટાય છે તો મિત્રો તેને કહીશું ફેરલનો નિયમ ત્યારબાદ જોઈશું વિભાગ સી તો વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ડી અને વિભાગ ઈ મોટા પ્રશ્નોના પણ જો તમે સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન છે એના પર મિત્રો ક્લિક કરી અને ત્યાંથી મેળવી શકશો અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ મિત્રો લિંક આપી દઈશ ત્યાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ મેળવી શકો છો